મહેસાણાની અંદર વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા નથી. બહુચરાજીથી વિરમગામને જોડતા મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાયેલા છે. પાણી ભરાઈ જવાને કારણે એક તરફનો હાઈવે 2 કિલોમીટર સુધી બંધ થઈ ગયો છે. હાંસલપુર ગામ નજીક હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. તો વરસાદ તો અટકી ગયો, પરંતુ આ જે પાણી ભરાયેલા છે તે હજી પણ ઓસર્યા નથી જોઈ શકાય છે. રોડની આ સ્થિતિ મહેસાણાની અંદર બહુચરાજીથી વિરમગામને જોડતો આ મુખ્ય હાઈવે છે જેની ઉપર પાણી ભરાયેલા છે. મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. બેટરાજીથી વિરમગામને જોડતા આ મુખ્ય હાઈવેના દ્રશ્યો છે. કઈ રીતે મુખ્ય હાઈવે ઉપર 1 થી 1.5 કિલોમીટર સુધી પાણી ભરાયું છે. આ દ્રશ્યો જોઈ શકો છો. વિરમગામથી બેચરાજી તરફનો મુખ્ય હાઈવે છે, સ્ટેટ હાઈવે છે. આ સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા અનેક વાહનો સામે પડેલા જોવા મળી રહ્યા છે. લગભગ 1 થી 1.5 કિલોમીટર સુધી એક તરફી તમામ હાઈવે પર પાણી ભરેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે દૂર દૂર સુધી પાણી જ પાણી છે. મારુતિ સહિત અન્ય ઓટોમોબાઈલ કંપનીના અહીંયા હજારો વાહનો ની અવર જવર હોય છે, તેવામાં આ પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે. આ તરફના હું દ્રશ્યો બતાવું છું કે કેવી રીતે આ તમામ વિસ્તાર અહીંયા રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે. આ દ્રશ્યો છે જે વિવિધ અહીંયા કંપનીઓ આવેલી છે, તેની ઓફિસો પણ આવેલી છે અને આ તમામ ઓફિસો પર પાણી ભરાયેલા છે. સામે જે વાહનો આવેલા છે તે તમામ વાહન ચાલકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. રોડ ઉપર મોટા મોટા ખાડાની સાથે ક્યાંક ને ક્યાંક પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે રીતે મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ આવ્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થયેલી જોવા મળી રહી છે. અરુણા કોડી, એબીપી સ્મિતા, મહેસાણા.